અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે દાહોદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર દાહોદના ગરબાડા તાલુકા નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે. ફરી એક વખત આપને જણાવી દઈએ કે દાહોદના ગરબાડા તાલુકાના ખારવા નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે દાહોદથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નયન જી, નયન જણાવશો અકસ્માતની ઘટના બની છે તો શું છે સમગ્ર માહિતી? જી, દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો હાલમાં દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારને લઈને જે મજૂરી કામ અર્થે ગયેલા જે આદિવાસી સમાજના શ્રમિકો છે તે પોતાના વતન આવ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાવા લાગ્યા હતા. પરંતુ જો ગરબાડા તાલુકાના ખારવા ગામની વાત કરીએ તો ત્યાં અવારનવાર અકસ્માતોની વંજાર થઈ ચૂકી છે. વીતેલા એક સપ્તાહમાં માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 3-4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આજની વાત કરીએ તો આજે મધ્ય પ્રદેશ તરફથી એક કુર્જર ગાડી છે, 20-25 મુસાફરો ભરી અને દાહોદ તરફ આવી રહી હતી, ત્યારે સામેથી પૂર ઝડપે એક કાર આવી રહી હતી. તે કારને બચાવવા જતા તે પેસેન્જર ગાડીના ચાલક છે તે રોડની સાઈડમાં ગાડીને ઉતારી દીધી હતી અને તે બાદ તે ગાડી પલટી ખાઈ ગઈ હતી. તેમાં 20-25 મુસાફરો સવાર હતા, એમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા તે તમામને દાહોદના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જી જી નેમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, મધ્ય પ્રદેશથી મુસાફરો સાથે આવતી ટેક્સી કારને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 3 વ્યક્તિની હાલ ગંભીર જણાવાઈ રહી છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી, ખારવા નજીક વારંવાર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે, ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને એટલે કે મધ્ય પ્રદેશથી જે મુસાફરો સાથે આવતી ટેક્સી કારને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 3 વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 3 વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે.